હેલો બાળ દોસ્તો, એડ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 વલયની અવકાશી સફર. પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું. પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 10 વલયની અવકાશી સફર, અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક એપ્રિલ, ખ જૂન, ગ મે અને ઘ જુલાઈ. તેના જવાબમાં આપણે લખીશું ગ મે માસનો હતો. સવાલ નંબર 2. રાતારંગથી જળાહળા રચનાનો આકાર કેવો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક સમચોરસ, ખ લંબચોરસ, ગ ગોળ અને ઘ લંબગોળ. તેના જવાબમાં આપણે લખીશું ઘ લંબગોળ આકાર હતો. સવાલ નંબર 3. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક ચંદ્ર, ખ સૂર્ય, ગ ટીટાન અને ઘ વલય. તેના જવાબમાં આપણે લખીશું ગ ટીટાન ગ્રહ ઉપર હતા. સવાલ નંબર 4. પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક પેટ્રોલિયમ માટે, ખ યુરેનિયમ માટે, ગ ચાંદી માટે અને ઘ સોના માટે. તેના જવાબમાં આપણે લખીશું ખ યુરેનિયમ માટે મોકલવાના હતા. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવાલ નંબર 1. ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા? તેના જવાબમાં આપણે લખીશું ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને એના બે ભાઈબંધ વિસ્મય અને વિરાટ સૂતા હતા. સવાલ નંબર 2. વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું? તેના જવાબમાં આપણે લખીશું વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું. સવાલ નંબર 3. વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? તેના જવાબમાં આપણે લખીશું વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. સવાલ નંબર 4. વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? તેના જવાબમાં આપણે લખીશું વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1. પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો. તેના જવાબમાં આપણે લખીશું પરગ્રહનું યાન રાતારંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું ને બંધ થઈ જતું હતું. સવાલ નંબર 2. પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તેના જવાબમાં આપણે લખીશું પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબ્બરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક કાન જેવું કંઈ ન હતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. તેના હાથના વિચિત્ર લાંબા આંગળા પર પુશ બટન જેવી સ્વીચો હતી. સવાલ નંબર 3. ટોર્ચના પ્રકાશની પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? તેના જવાબમાં આપણે લખીશું વલયે ટોર્ચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બોસ પર નાખ્યો. બોસથી લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકતો નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરાવાર થઈ. બોસનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતારંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. સવાલ નંબર 4.
ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? તેના જવાબમાં આપણે લખીશું, જીવ ત્રણ મિત્રોની નજીક આવ્યો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના આંગળા લાંબા ને વિચિત્ર હતા. આંગળા પર પેરાશૂટ જેવી સ્વીચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતાં ત્રણેય મિત્રોના શરીરમાં કશોક પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રો એ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? તેના જવાબમાં આપણે લખીશું, શનિના ગ્રહ પર ફરતા વલયો છે. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટિટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે છે. એટલે ટિટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી. સવાલ નંબર 2. પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો? તેના જવાબમાં આપણે લખીશું, પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને એવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરોનિયમ ધાતુનો જથ્થો છે એ અમને મોકલી દેવામાં આવે. પરગ્રહવાસીઓને ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે. જો એમ કરવામાં નહીં આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે. સવાલ નંબર 3. વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા? તેના જવાબમાં આપણે લખીશું, વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી ટોર્ચને આધારે છૂટ્યા. ટોર્ચના સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બોસને બળતરા થવા લાગી. દેહમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા ને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બોસનું મૃત્યુ થયું. આમ વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા. હવે પ્રશ્ન નંબર 2 શીખીશું. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. 1. અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? આ વાક્ય વલય બોલે છે. 2. આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? આ વાક્ય વિરાટ બોલે છે. 3. આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આ વાક્ય વિસ્મય બોલે છે. 4. હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? આ વાક્ય વલય બોલે છે. 5. મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. આ વાક્ય વિરાટ બોલે છે. 6. તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખશું. આ વાક્ય પરગ્રહવાસીઓનો બોસ બોલે છે. 7. ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો? આ વાક્ય વલયના મમ્મી બોલે છે. આ રીતે આપણે કયું વાક્ય કોણ બોલે છે તે લખીશું. હવે પ્રશ્ન નંબર 3. પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો. આ શબ્દોનો અર્થ મેળવી વાક્ય પ્રયોગ કરો. સૌપ્રથમ આપણે શબ્દો મેળવીએ. આ પાઠમાં રોકેટ, સ્પેસ શટલ, એસી, વાઇબ્રેશન, જેલ, રિમોટ, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, બોસ, પિયાનો, ડેશબોર્ડ, કંટ્રોલ બોર્ડ, સ્પીકર, ટોર્ચ અને બેટરી જેવા વિવિધ શબ્દ આવે છે. હવે આપણે આ શબ્દોને સમજતા જઈશું અને સાથે વાક્ય પ્રયોગ કરતા જઈશું. 1. હું ક્યારેય રોકેટમાં બેઠો નથી. રોકેટ એટલે તેનો ગુજરાતી અર્થ અવકાશયાન થશે. 2. સ્પેસ શટલ ઈંડા જેવા આકારનું હોય છે. 2. સ્પેસ શટલ ઈંડા જેવા આકારનું હોય છે. શટલ એટલે અવકાશયાન થશે. 3. ઉનાળામાં લોકો એસીનો ઉપયોગ ઠંડક મેળવવા માટે કરે છે. એસીનો અર્થ વાતાનુકૂલિત યંત્ર થાય છે. 4. વાઇબ્રેશનનો અનુભવ થતા નિખિલને લાગ્યું કે ધરતીકંપ થયો. અહીં વાઇબ્રેશન એટલે ધ્રુજારી થશે. 5. જેલ ગુનેગારો માટે હોય છે. અહીં જેલ એટલે કેદખાનું થશે. 6. રિમોટનો ઉપયોગ ટીવી ચેનલ બદલવા થાય છે. અહીં રિમોટ એટલે નિયંત્રક થાય છે. 7. ઉડતી રકાબી એ એસ્ટ્રા ટેરેસ્ટ્રીયલની શોધ લાગે છે. એસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે પરગ્રહવાસી થાય છે. 8. અમારા કાર્યાલયના બોસ પિયાનો સરસ વગાડે છે. અહીં બે શબ્દ છે,
બોસ અને પિયાનો. બોસ એટલે ઉપરી અધિકારી અને પિયાનો એટલે પશ્ચિમનું વાદ્ય થશે. ત્યારબાદ 9-12 સુધીના શબ્દ. પરગ્રહીએ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવી. આંગળીઓ જેવી અટકી ત્યાં કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અહીં 3 શબ્દો છે. ડેશબોર્ડ એટલે કે ગુણક કક્ષ, કંટ્રોલ બોર્ડ એટલે કે નિયંત્રણ કક્ષ, અને સ્પીકર એટલે સાંભળવા માટેનું સાધન. 13 અને 14 ટોર્ચ બેટરીથી ચાલે છે. અહીં 2 શબ્દ છે. ટોર્ચ એટલે કે બત્તી અને બેટરી એટલે કે વીજ સંગ્રાહક સાધન. આ રીતે આપણે શબ્દોનો અર્થ મેળવી અને વાક્યમાં પ્રયોગ કરીશું. હવે પ્રશ્ન નંબર 4. તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો. અહીં હું એક પ્રતીકાત્મક સ્વપ્ન લખું છું. તમારે તમને આવેલું કોઈ પણ સ્વપ્ન તમે લખી શકો છો. એક રાત્રે મને સપનું આવ્યું. મારી મમ્મી મને મેળામાં લઈ ગઈ હતી. હું એની આંગળી પકડીને મેળામાં ફરતો હતો. ભીડમાં આંગળી છૂટી ગઈ. હું મમ્મીને શોધવા લાગ્યો અને રડવા લાગ્યો. ત્યાં લોકોએ મને એક બાજુ લઈ જઈ બેસાડ્યો. લોકોએ છાનો રાખવા જાત જાતની વસ્તુઓ મને આપી. કોઈએ મારું નામ, હું ક્યાં રહું છું તે પૂછ્યું. હું બેઠો હતો ત્યાં અનેક વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મને થયું કે આ બધું હું શી રીતે ઘેર લઈ જઈશ. જો મમ્મી મેળામાંથી ઝડપથી મળી જાય તો આ બધું એ ઊંચકી લેશે. હું પાછો એની આંગળી પકડી લઈશ. હું રડવા લાગ્યો. ત્યાં એકાએક મારી આંખ ખુલ્લી ગઈ. હું મમ્મી સાથે પથારીમાં સૂતો હતો. આ રીતે નાના બાળકનું સ્વપ્ન મેં અહીં લખ્યું છે. તમને આવેલું સ્વપ્ન તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 5. ખરા ખોટાની નિશાની કરો. એક દિવ્ય સારો છોકરો છે. આ વાક્યમાં સારો એ ગુણવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. 2 પ્રાંતિજ નાનું શહેર છે. વાક્યમાં નાનું એ ક્રમવાચક વિશેષણ છે. આ વાક્ય ખોટું છે. 3 દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. વાક્યમાં 3જો એ ક્રમવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. 4 નિધિ 100 રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. હવે પ્રશ્ન નંબર 6. એકમાંથી અનેક શબ્દ બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે. જેમ કે ભારત. અહીં ભામાંથી ભાવ, ર પરથી રમત અને ત પરથી તલવાર શબ્દ બનાવેલા છે. હવે આપણે આ રીતે જ એકમાંથી અનેક શબ્દ બનાવવાના છે. 1 આઝાદી. તેના માટે આ પરથી આરતી, જા પરથી ઝાડ અને દી પરથી દીવી શબ્દ બનાવીશું. આ સિવાયના અન્ય શબ્દો પણ તમે બનાવી શકો છો. 2 દેશ સેવા. દે પરથી દેવળ, શ પરથી શરમ, સે પરથી સેવક અને વા પરથી વાળ શબ્દ બનાવીશું. 3 અફસર. અ પરથી અરજી, ફ પરથી ફણસ, સ પરથી સરોવર અને ર પરથી રકાબી શબ્દ બનાવીશું. 4 દાનત. દા પરથી દાવ, ન પરથી નગારું અને ત પરથી તળાવ શબ્દ બનાવીશું. 5 અમીરી. અ પરથી અફસર, મી પરથી મીનારો અને રી પરથી રીત શબ્દ બનાવીશું. આ રીતે તમે અન્ય શબ્દો પણ બનાવી શકો છો. હવે પ્રવૃત્તિ વિશે જોઈએ. અહીં 3 પ્રવૃત્તિઓ આપેલી છે. શિક્ષકની અથવા તો વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ અને અવતાર જેવી ફિલ્મો નિહાળો. 2 વર્તમાનપત્રોમાં આવતા અવકાશ વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરી અંક તૈયાર કરો. 3 અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. પ્રવૃત્તિ નંબર 1. તમારા શિક્ષક કે તમારા વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ કે અવતાર જેવી આવી નાવીન્યપૂર્ણ જેમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય અથવા કંઈક નવા જ વિચારો હોય એવી ફિલ્મો તમે નિહાળો. હવે પ્રવૃત્તિ નંબર 2. વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરો. છાપામાંથી આવતા વિજ્ઞાનના લેખોને કટિંગ કરી તેનો સંગ્રહ કરી અને તેનો એક અંક તૈયાર કરવાનો છે. પ્રવૃત્તિ નંબર 3. અવકાશ વિજ્ઞાનીઓ જેવા કે વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, આવા વિવિધ અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી અને તમે તમારી બુકમાં લખો.
આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો તમે આપણી ચેનલ પરથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.